गुड आफ्टरनून विद्यार्थी मित्रों, ધોરણ 6 નવું ચેપ્ટર આપણે શરૂ કર્યું છે, ભૂમિતિના પાયાના ખ્યાલો. આગળના લેક્ચરમાં આપણે પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યો છે, જે ખૂબ જ અગત્યની પ્રસ્તાવના હોય છે. આપણને દરેક દાખલા વખતે પ્રસ્તાવના છે એ મદદરૂપ થાય છે. આજે પહેલો વિડિયો સ્વાધ્યાય 4.1 શરૂ કરીએ. ક્વેશ્ચન 1, બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. સૌથી પહેલા 5 બિંદુઓ, તમારે આમાંથી 5 બિંદુ છે એ લખવાના છે, બરાબર? તો અહીંયા જો દરેક વખતે બિંદુ મેં અહીંયા કરેલા છે. એક બિંદુ છે ડી, ડી પછી બિંદુ ઈ, ત્યાર પછી ઓ, ત્યાર પછી ડી, સોરી બી અને સી, બરાબર? આ પાંચેય છે એ બિંદુ છે ડી ઈ ઓ બી અને સી. ત્યાર પછી રેખા, રેખા તમારે આમાંથી મને શોધીને કહેવાની છે કે આમાં રેખા કઈ છે. રેખા તમને પ્રસ્તાવનામાં શીખી ગયા છો કે રેખા કોને કહેવાય, જેને એક પણ અંત્ય બિંદુ નથી અને બંને બાજુ તીરની નિશાની હોય, જે બંને તરફ અનંત સુધી વિસ્તરી શકે એને રેખા કહેવાય. તો આમાં એક જ છે રેખા, બી અને ડી. રેખા બી ડી, રેખા લખવા માટે બંને બાજુ તીરની નિશાની કરવી ફરજિયાત છે. ચાર કિરણ તમારે દર્શાવવાના છે. તો એક તો અહીંયા તમને કિરણ દેખાય છે, જો છે એક જ બાજુ તીર, એને કિરણ કહેવાય. એક અંત્ય બિંદુ, એક બાજુ તીર. ઓ સી છે એ કિરણ છે. ત્યાર પછી બીજું કિરણ ઓ બી, ઈ પણ જો આ અંત્ય બિંદુ અને આ બાજુ જો તો તીરની નિશાની ઓ બી. ત્યાર પછી ડીઈ અથવા તો ઈડી, જો એક બાજુ તીર છે અને એક બાજુ ઈ છે એ કિરણ, સોરી અંત્ય બિંદુ છે. તો કિરણ ઈડી અને હજી એક કિરણ લઈ લઈએ તો ઓડી છે, એક બાજુ તીરની નિશાની ઓડી. ઓડી તમે જો અહીંથી બોલો તો ઓ અને ડી સુધીમાં, અહીંયા ડી પાસે જો તીરનું નિશાની છે અને ઓ છે એ અંત્ય બિંદુ છે, એટલે એક અંત્ય બિંદુ અને એક બાજુ તીરની નિશાની અને કિરણ કહેવાય. પાંચ રેખાખંડ તમારે આમાંથી શોધવાના છે. હવે રેખાખંડ એટલે અંત્ય બિંદુ વાળા, બંને બાજુ અંત્ય બિંદુ હોય. એક રેખાખંડ ડીઈ, રેખાખંડ લખવા માટે ઉપર છે એ રેખાખંડનો સંકેત કરવો. પછી ઈઓ અથવા તો ઓ ઈ પણ બોલી શકાય. ત્યાર પછી ઓ બી, જો ઈ પણ જો એક રેખાખંડ છે ઓ બી. ચાલો એના પછી બે રેખાખંડ, એક ડી ઈ, ઈ ઓ અને ઓ બી. ઓ બી એટલે અહીંયા બી સુધી જ ગણવાનું છે, આગળ જવાનું નથી, બરાબર? ઉપર તમે રેખાખંડની નિશાની કરી દેશો એટલે એ રેખાખંડ જ થશે, અને ઉપર અહીંયા સંકેત છે એ રેખાખંડનો છે, ઓ થી બી સુધી છે, બરાબર? કિરણ નથી, ઓ બી કિરણ પણ છે, પણ એ કિરણના ઉપર સંકેત છે, અને અહીંયા કિરણ પણ કહી શકાય, પણ માત્ર એટલે સુધી લેવામાં આવે ઓ બી તો એ રેખાખંડ થાય છે. ત્યાર પછી ઈ બી, ઈ થી બી સુધી, જો બંને ટપકા બંને અંત્ય બિંદુ ઈ થી બી સુધી, બરાબર? ઈ થી બી સુધી ઈ રેખાખંડ છે, ઉપર સંકેત કરી દીધી રેખાખંડનો. ત્યાર પછી ડીઈ તો આપણે લીધું, બરાબર? ઈ બી લીધું. હવે એક બાકી છે, 5 લેવાના છે. ઈ થી બી સુધી લીધું, એ જ રીતે તમે ઓ થી ડી સુધી પણ લઈ શકો, ઓ ડી, બરાબર? ઓ થી ડી સુધી એ પણ રેખાખંડ છે. ચાલો આગળ વધીએ. આપેલ 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય શક્ય હોય તેટલી, એટલે કે 12 રીતે નામ લખવાના છે. રેખાના 12 રીતે નામ લખવાના છે. કેટલી રીતે? 12 રીતે નામ લખીશું. પહેલા બિંદુ તમે એ લ્યો તો એ થી, આપણે અહીંયા હું એ છે આ વખતે એને આપણે કરતા રાખીએ, તો એ થી બી સુધી, એ થી બી રેખા, એ થી સી સુધી, એ થી સી રેખા. ત્યાર પછી
ए થી બી સુધી ત્રણ આપણને રેખા મળી, પછી બી ને તમે કરતા રાખો બરોબર, તો બી થી આપણે ક્યાં સુધી ગણીશું, બી થી એ સુધી બરોબર, અહીંયા રિટર્ન આવો તો બી થી એ, ત્યાર પછી બી થી સી રેખાની નિશાની કરવી, બી થી ડી રેખાની નિશાની કરતું જવાનું બરાબર છે, ત્યાર પછી સી ને આપણે કરતા રાખો તો સી થી બી, સી બી, ત્યાર પછી સી થી એ, સી એ, ત્યાર પછી સી થી ડી, સી ડી બરાબર. હવે ડી ને કરતા રાખો તો ડી થી સી, ડી સી, ડી થી બી, ડી બી, ત્યાર પછી બી થી એ, ડી એ બરાબર છે. હવે જો આમાં ટોટલ છે એ 12 થઈ ગયા બરાબર, આ 3 3 6, 3 9 ને 3 12, પણ કોઈ એક અંકને તમારે એક બિંદુને કરતા રાખી એ થી બી સુધી ગણ્યા, એને સી સુધી જોડ્યા અને એને ડી સુધી જોડ્યા બરાબર. એક આ નાનો ટુકડો થી થોડોક મોટો ટુકડો અને થોડોક વધારે એટલે કે સૌથી મોટો ટુકડો બરાબર, એ રીતે 3 ટુકડા. પછી બી ને કરતા રાખો એટલે બી થી એ, બી થી સી અને બી થી ડી, એવી રીતે તમે લખશો એટલે 12 છે એ રેખા આમાં તમને મળશે. અલગ અલગ રીતે આપણે 12 રીતે અહીં લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઈઝી છે અને ખાસ યાદ પણ રાખવાનું છે. અને આ પેજ છે એ તમને હોમવર્કમાં આપી દઈ, હોમવર્ક છે એ ટેક્સ્ટ બુકમાંથી દરેકે લખવું, આમાંથી જોઈ જોઈને ના લખવું, એટલે તમારે છે એ પરીક્ષામાં પૂછાય તો તમને આવડશે. એકદમ સહેલું છે. આમાં પહેલાં 5 બિંદુ છે તો 5 બિંદુ લેખા, પછી રેખા છે તો રેખા કઈ છે તો બી ડી બરાબર, અને ત્યાર પછી 4 કિરણ લેખા આપણે બરાબર, ઓ સી, ઓ બી અને ઈ ડી અને ઓ ડી, એવી રીતે 5 રેખાખંડ લેખા. તો વિદ્યાર્થી મિત્રો આ પેજ છે એ તમારે HW માં લખવાનું છે. આભાર.